નમસ્કાર મિત્રો ઓજર સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક સો માર્કનું મોડલ પેપર લઈને હાજર થયા છીએ જે તમને આવનારી તલાટીકમ મંત્રી જુનિયર ક્લાર્ક અને સચિવાલય ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી થશે જો તમારે આ પેપરમાં ઓછામાં ઓછા સિત્તેર માર્ક આવે તો તમારે નોકરી પાકી સમજવી નહીંતર તમારે વધારે તૈયારી કરવાની જરૂર છે તો આપણે તે ચાલુ કરવી તે પહેલાં તમે તમારા હાથમાં એક પેન અને એક પેપર લઈને બે બેસજો જેથી તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે અને મિત્રો પેપર સહેલું પૂછાતું નથી છેલ્લા સહેલા પેપરની આશા રાખશો નહીં સહેલા પેપરના દિવસો ગયા તો મિત્રો મહેનત કરજો અઘરું તૈયાર કરજો સેલું હવે પૂછતા નથી બિલકુલ પૂછતા નથી તો આપણે મોડલ પેપર ચાલુ કરીએ ભારતના કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો મધ્યપ્રદેશમાં વિધાન પરિષદ નથી પ્રશ્ન બે મધ્યપ્રદેશમાં વિધાન પરિષદ નથી પ્રશ્ન બે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ખાતે કરણદેવ દીકરી કરણબાની યાદમાં બંધાવેલ શિવ મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ચોથ પાંચમ અને છઠના રોજ કયા માસમાં તરણેતરનો મેળો યોજાય છે ભદ્રપદમાં યોજાય છે કયા માસમાં ભદ્રપદ એટલે ભાદરવામાં યોજાય છે પ્રશ્ન ત્રણ તમારા મામાની પત્નીના સસરાનો જમાઈની દીકરીનો પતિની સાસુનો જમાઈ સસરાનો બનેવીના પત્નીનો ભાઈ તમારે શું થાય તમારો પિતા થાય મિત્રો આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે તો એક વખત ચેક કરી લેજો પ્રશ્ન ચાર ગુજરાતના સુલતાન અહેમદશાહે વસાવેલ શહેર અહેમદનગર આજે કયા નામથી ઓળખાય છે હિંમતનગરના નામથી ઓળખાય છે પ્રશ્ન પાંચ મિત્રો જો વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમિયાન ચાલુ કરવામાં આવી પ્રશ્ન છ દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો સવિનય કાનૂન ભંગ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો પ્રશ્ન સાત ગુજરાતના સૌ મહિલા મંત્રી કોણ હતા હતા પ્રશ્ન ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલીમાં આવેલો છે પ્રશ્ન નવ ગુજરાતના સર્વ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી મહેંદી નવા જંગની નિમણૂક થઈ હતી પ્રશ્ન દસ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું પ્રશ્ન દસમાં બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું અને જીનીવા ખાતે જેનું નિધન થયું તેવા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ ઇંગ્લેન્ડ ખાતે શરૂ કરેલ પ્રશ્ન બાર ઓગણીસો પંદરમાં માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી પ્રશ્ન તેર સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલટીના પ્રમુખ હતા અમદાવાદ મ્યુનિસિપાલટીના પ્રમુખ હતા પ્રશ્ન ચૌદ મુઘલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા તો ઔરંગઝેબના શાસનમાં લખાયા મિત્રો આમાં બધા અકબર લખે છે પણ અકબર આવે નહીં પ્રશ્ન પંદર ચાણક્ય કે કૌટિલ્યનું મૂળ નામ શું હતું વિષ્ણુ શું હતું વિષ્ણુગુપ્ત હતું પ્રશ્ન સોળ ભારત સુધીનો નવો જળમાર્ગ શોધનાર વાસ્કોડી ગામાં પોર્ટુગલના લિસ્બન બંદેરીથી નીકળી ભારતના કેરળ રાજ્યના કાલિકટ બંદરે કયા વર્ષમાં આવ્યું હતું ચૌદસો અઠ્ઠાણું માં આવ્યો હતો પ્રશ્ન સત્તર આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી જાપાનની મદદથી થઈ હતી જાપાને મદદ કરી એટલે એની રચના થઈ હતી પ્રશ્ન અઢાર બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા શેખ મુજીબુર રહેમાન હતા પ્રશ્ન ઓગણીસ તાજેતરમાં તમિલનાડુમાં કયા વાવાઝોડા કેર વર્તાવ્યો છે કેર છે પ્રશ્ન વીસ આંધ્રપ્રદેશના વર્તમાન સમયમાં મુખ્યમંત્રી કોણ છે ચંદ્રાબાબુ નાયડુ છે મિત્રો આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે અત્યારે વાય ચંદ્રશેખર રેડ્ડી છે પ્રશ્ન એકવીસ ગુજરાત રાજ્યમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર જણાવો ઓગણીસો બાસઠ એમનો હેલ્પલાઇન નંબર છે પ્રશ્ન બાવીસ કેન્સર પર સંશોધન માટે ભારતે કયા દેશ સાથે તાજેતરમાં કરાર કર્યા યુકે સાથે કરાર કર્યા છે મિત્રો જો આ પેપર ગમતું હોય તો એક લાઈક જરૂર

કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે મુન્દ્રામાં આવેલ છે પ્રશ્ન પચીસ નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે હંજ છે હંજ એટલે ફ્લેમિંગો છે પ્રશ્ન અમદાવાદમાં આવેલ અટીરા સંસ્થા માટે જાણીતી છે કાપડ સંશોધન ક્ષેત્રે જાણીતી છે શેના માટે જાણીતી છે કાપડ સંશોધન ક્ષેત્રે જાણીતી છે પ્રશ્ન સત્યાવીસ શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે અનુચ્છેદ બી દ્વારા પ્રાપ્ત થાય છે પ્રશ્ન અઠ્યાવીસ બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં કલમ ચોવીસ માં જોગવાઈ છે કઈ કલમમાં જોગવાય છે કલમ ચોવીસમાં પ્રશ્ન ઓગણત્રીસ સામાન્ય રીતે ક્રિકેટની રમતની પીચની લંબાઈ કેટલી હોય છે તો વીસ પોઈન્ટ બાર મીટર હોય છે કેટલી હોય છે વીસ પોઈન્ટ બાર મીટર પ્રશ્ન ત્રીસ ચેસના બોર્ડ ઉપર કુલ કેટલા ચોરસ હોય છે ચોસઠ ચોરસ હોય છે કેટલા ચોરસ હોય છે ચોસૈ ચોરસ હોય છે પ્રશ્ન ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે રણજીતરામ પુરસ્કાર અપાય છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર અપાય છે પ્રશ્ન બત્રીસ ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ભારત રત્ન ગણાય છે પ્રશ્ન તેત્રીસ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહે છે ઘનતા કહે છે પ્રશ્ન ચોત્રીસ કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી ઓળખવામાં આવે છે નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન ગુજરાતમાં હાલના સમયમાં કુલ કેટલા તાલુકા છે બસો એકાવન તાલુકા છે પ્રશ્ન છત્રીસ સાચી જોડણી શોધો મૂન સાચી જોડણી આ થાય પ્રશ્ન સાડત્રીસપદા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધી લખો હિસાબ લેખું એટલે હિસાબ પ્રશ્ન આડત્રીસ રૂઢિપ્રયોગ નો સાચો અર્થ શોધો ઓછું આવવું મતલબ દુઃખ થવું પ્રશ્ન ઓગણ ચાલીસ સંધિ છૂટી પાડો કયું સાચું છે રવિન્દ્ર તો રવિ વત્તા ઇન્દ્ર સાચું છે પ્રશ્ન ચાલીસ પ્રશ્ન ચાલીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક સાથે સો વસ્તુઓ યાદ રાખનાર સત્તા વધાની પ્રશ્ન એકતાલીસ કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો સંબંધિત પરિત્રાણનો સમાનાર્થી નથી પ્રશ્ન બેતાલીસ સમાસ ઓળખાવ જીતુ મામા કર્મધારે સમાસ છે પ્રશ્ન તેતાલીસ મારા નેત્ર બંધ હોય ત્યારે મને તો ન સમજવું તે એક પ્રકારની સમાધિ છે અલંકાર ઓળખાવો વ્યાજ વ્યાજ સ્તુતિ સ્તુતિ અલંકાર થાય છે પ્રશ્ન કહેવતનો સાચા અર્થ વાળો વિકલ્પ શોધો દૂધની ગાયની લાત પણ સારી ફાયદો કરનાર ના દોષ પણ સહી લેવા પ્રશ્ન પિસ્તાલીસ કરતરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાય નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો કુંવર રડી પડી તો કુંવર થી રડી પડાયું એ ભાવે વાક્ય થાય છે પ્રશ્ન સુડતાલીસ નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો તે છે તેને ખવડાવે છે મિત્રો આવા પ્રશ્નો બહુ પૂછાય છે પ્રશ્ન અડતાલીસ શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો અતલસ અતિચાર અતીત અને અતોલ સાચો જવાબ છે રેખાંકિત પદનો ક્રુદંતનો પ્રકાર શોધી જણાવો કિસ્સા ક્રિશા લખતા લગતા ટીવી જુએ છે વર્તમાન ક્રુદંત છે પ્રશ્ન પચાસ છંદનો પ્રકાર જણાવો

નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય વિકલ્પમાંથી શોધો લાટ હોત તો લેત કણબી છું નહીં લઉં પણ અને એટલે પ્રશ્ન ત્રેપન અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો મારા ભાઈનું બારમું પતી ગયું શ્લેષ અલંકાર છે પ્રશ્ન ચોપન નીચે આપેલ શબ્દ નો સમાસ ઓળખાવો આબરૂ તો તત્પુરુષ સમાસ છે પ્રશ્ન પંચાવન નીચે આપેલા વિકલ્પો માંથી કયો સમાનાર્થી શબ્દ નથી કુંજર સમાનાર્થી શબ્દ નથી પ્રશ્ન છપ્પન કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે અમૃતલાલ વેગડે નોંધપાત્ર પ્રદાન કર્યું છે પ્રશ્ન સત્તાવન નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો તો મિત્રો તેમાં એ જવાબ આવે બી ટુ એ બી ટુ એ ફોર સી વન અને ડી થ્રી આવી રીતના જવાબ આવે પ્રશ્ન અઠ્ઠાવન કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનાર ગઝલકાર મરીઝનું પૂરું નામ શું હતું અબ્બાસ અબ્દુલ અલી વાસી સી શું હતું અબ્બાસ અબ્દુલ અલી વાસી હતું પ્રશ્ન ઓગણસાઠ લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માકરની કૃતિનું નામ જણાવો કેલિડોસ્કોપ એમની કૃતિ છે પ્રશ્ન સાઠ કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે ઝવેરચંદ મેઘાણીએ પ્રશ્ન એકસઠ સુવિખ્યાત કવિતા ઊંચી આપો બાઈજી તમે ક્યા પટારે મેલી મારા ના રચયિતાનું નામ જણાવો વિનોદ જોશી તેના રચયિતા છે પ્રશ્ન તમે અત્તર રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો મકરંદ પ્રશ્ન તેસઠ સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો સતારા મહારાષ્ટ્ર બી પ્રશ્ન ચોસઠ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો એમાં મિત્રો જવાબ ડી આવે છે તો તમે તમારી રીતે જોડકા જોડી લેજો પ્રશ્ન પાસઠ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો સિનોર તેમનું જન્મસ્થળ છે પ્રશ્ન છાસઠ ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને ક્રાંત દ્રષ્ટા કવિ કહ્યા છે અખાને ક્રાંત દ્રષ્ટા કવિ કહ્યા છે પ્રશ્ન સડસઠ ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોને લીધી હતી 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 પ્રેમાનંદે પ્રેમાનંદે લીધી 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 પ્રશ્ન અડસઠ શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો હવાની હવેલી તેમનો કાવ્ય સંગ્રહ છે પ્રશ્ન ઓગણ વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંશોધક અને ચરિત્ર લેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો કેશવરામ કાશીરામ શાસ્ત્રી શું કેશવરામ કાશીરામ શાસ્ત્રી તેમનું પૂરું નામ છે પ્રશ્ન સિત્તેર કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણની લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ગુજરાતના નાથમાંથી લેવામાં આવ્યું છે પ્રશ્ન એકતાલીસ એકોતેર પ્રશ્ન સોરી મિત્રો એકોતેર પ્રશ્ન સો ગુણના પેપરમાં નવાણું ગુણ મેળવવાની સંભાવના કેટલી એકના છેદમાં એકસો એક સંભાવના છે પ્રશ્ન બોતેર ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે ત્રણ પુત્રોની ઉંમરનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ છે તો સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ હોય તો પિતાની ઉંમર શોધો પિતાની ઉંમર સાઠ વર્ષ થાય પ્રશ્ન તોતેર ચાર અવલોકનોની સરેરાશ ચાલીસ છે પછીથી માલુમ પડ્યું કે એક અવલોકન પચીસના બદલે બાવન લેવાયું છે તો સાચી સરેરાશ શોધો તો થાય પ્રશ્ન જો ગોળાની ત્રીજા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય આઠ ગણું થાય કેટલું થાય આઠ ગણું પ્રશ્ન પંચોતેર નીચેની પૈકી સુવર્ણ સંખ્યા કઈ છે વન પ્લસ અંડર રૂટ અપોન ટુ એ સુવર્ણ સંખ્યા છે અંડર રૂટ એકસો બત્રીસ માઇનસ અંડર રૂટ એકસો બત્રીસ માઇનસ અંડર એકસો બત્રીસ બરાબર તો અગિયાર જવાબ આવે પ્રશ્ન સત્યોતેર સાદો રૂપ આપો અઢાર માઇનસ મોટા કૌશમાં પાંચ માઇનસ સગડિયા કૌશમાં છ વત્તા બે નાના કૌશમાં સાત માઇનસ આઠ માઇનસ પાંચ બરાબર તો જવાબ સત્યાવીસ આવે પ્રશ્ન અઠ્યોતેર પાંચ ઓપોન આઠ પંદર ઓપોન છ અને પચીસ ઓપોન અડતાલીસનો લસા શોધો પચીસ ઓપોન બે નો લસા થાય પ્રશ્ન ઓગણ ઓગણસી એનો પગાર બી કરતાં પચીસ ટકા વધુ હોય તો બી નો પગાર એ કરતાં કેટલા ટકા ઓછો હશે ઓછો હશે પ્રશ્ન એસી એક સટની કિંમત એસી રૂપિયાનો વધારો કરતાં વેપારીને તેર ટકા નફાને બદલે સત્તર ટકા નફો થાય છે તો સટની મૂળ કિંમત શોધો તો સટની મૂળ કિંમત બે હજાર છે પ્રશ્ન એક્યાસી એ એક કામ દસ દિવસમાં કરે છે બી આ કામ વીસ દિવસમાં કરે અને સી આ કામ પાંચ દિવસમાં કરે છે આ ત્રણેય સાથે મળીને બે દિવસ કામ કરે છે ત્યારબાદ એ કામ છોડીને જતો રહે છે તો બી અને સી બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરશે દોઢ દિવસમાં પૂરું કરશે પ્રશ્ન બ્યાસી સંબાજુ ત્રિકોણની પરિમિતિ બાર સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તેનું ક્ષેત્રફળ થાય ચાર અંડર રૂટ થ્રી સેન્ટીમીટરનો સ્ક્વેર પ્રશ્ન ડબલ્યુ માઇનસ એકસો ચુમ્માલીસ ખાલી જગ્યા એસ માઇનસ સો ક્યુ માઇનસ એક્યાસી ઓ માઇનસ ચોસઠ તો જવાબ યુ માઇનસ બસો એકવીસ આવે પ્રશ્ન ચોર્યાસી અત્યારે આઠ જેમ ત્રીસનો સમય બતાવે છે ઘડિયાળની એકસો ત્રેવીસમાં એ દિશામાં જોવામાં આવે તો કાચમાં શું સમય બતાવે ત્રણ જેમ ત્રીસ સાડા ત્રણ વાગ્યા બતાવે પ્રશ્ન પંચ્યાસી નીચેના પૈકી કયો નંબર અલગ પડે છે એક ત્રણસો ત્યાંશી નંબર અલગ પડે છે પ્રશ્ન છ્યાશી મિત્રો જો ગમે તો એકલા જરૂર કરજો

ફાઇન્ડ અ કરેક સ્ટેટમેન્ટ રાજા ફાઇન્ડ અ કરેક્ટ સ્ટેટમેન્ટ તો રાજા લાઈક્સ ટુ પ્લે હોકી સી જવાબ આવે પ્રશ્ન નેવું બિપિન વર્ક્સ ઇન ધ ઓફિસ એઝ ઇફ હી વર અ બોસ પ્રશ્ન એકાણું

ધ પ્લેન ટૂક ઓફ ફ્રોમ મુંબઈ એરપોર્ટ મિત્રો ઘણી અંગ્રેજીના પ્રશ્ન ઘણા બધા પૂછાય છે તો એ કરવા જ જોઈએ પ્રશ્ન પંચાણું હી હેઝ ઇમ્પ્રુવડ અ હિઝ પરફોમન્સ બાય પ્રેક્ટિસિંગ અગેઇન એન્ડ અગેન પ્રશ્ન છન્નું ગીવ નિયરેસ્ટ મિનિંગ મેસેન્જર અ ન્યૂઝ કેરિયર પ્રશ્ન સત્તાણું ફાઇન નિયરલી ઓપોઝિટ મિનિંગ મોનરજી નો થાય છે ડેમોક્રેસી થાય છે પ્રશ્ન અઠ્ઠાણું ગીવ નિયરેસ્ટ મિનિંગ અપિયરનો શો થાય છે પ્રશ્ન નવ્વાણું સિન્સ યુ અર ઇલ આઈ વિલ એક્ટ ફોર યુ પ્રશ્ન છો અને મિત્રો છેલ્લો પ્રશ્ન ઓનલી યુ એન્ડ આઈ કેન ડૂ ધીસ વર્ક તો મિત્રો આજે આપણે સો પ્રશ્ન જોયા આ પેપર ખૂબ જ મહત્ત્વનું છે તો જો તમને ગેમાં હોય તો એક લાઇક જરૂર કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ઓજર સ્ટડીને અને મિત્રો ઉપર હું આઈ બટનમાં બીજા વિડીયો મૂકી દઈશ તો તમે ત્યાંથી જોઈ લેજો તો મિત્રો આવજો